એક બાદ હવે આગળ વાત કરીએ તો ભરૂચની. ભરૂચ તાલુકાના કિશનાળ ગામમાં જિલ્લા સમાહર્તાની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા હાલમાં ગુજરાતના દરેક જિલ્લાઓમાં લોકોના પ્રશ્નોનો સ્તર પર ઉકેલ લાવવાના હેતુસર રાત્રિ સભાઓનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત ગત રાત્રિના ભરૂચ તાલુકાના કિસનાળ ગામમાં રાત્રિસભાનું આયોજન થયું હતું. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિતોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ ભરૂચના પ્રાંત અધિકારીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું, રાત્રિસભાઓનો ઉદ્દેશ લોકો સાથે સીધો સંપર્ક કરી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે એ હેતુસર અને લોકોના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ આવે એ ભાગરૂપે રાત્રિસભાઓનું આયોજન થઈ રહ્યું છે. ત્યારબાદ જિલ્લામાં સમાહર્તાના હસ્તે લાભાર્થીઓને ટોકનો અર્પણ કરાઈ હતી, તેમજ કિટ્સનું વિતરણ પણ કરાયું હતું. ત્યારબાદ કિસનાળ ગામના સરપંચે આંગણવાડી બહેનોની ભરતી માટે રજૂઆત કરી હતી, જે સંદર્ભે જિલ્લા સમાહર્તાઓ જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા ઘટતું કરવામાં ખાતરી ઉચ્ચારી હતી. કિસનાળ ગ્રામજનોએ પણ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના સંદર્ભે લાભાર્થીઓને લાભ આપવા રજૂઆત કરી હતી. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. આજે ભરૂચ તાલુકાના કિશનાળ ગામે રાત્રિ મુકામનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં ગ્રામજનો, પ્રજાના પ્રમુખશ્રી, સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી અને જિલ્લાના તમામ અધિકારીઓ ઉપસ્થિત છે. ગ્રામજનો દ્વારા પાંચેક પ્રશ્નો જે રજૂઆત કરવામાં આવ્યા છે, એ પાંચે પાંચ પ્રશ્નો એવા છે કે જે કેટલાક પ્રશ્નો એવા છે કે જે લાંબા ગાળાના છે, કેટલાક પ્રશ્નો ટૂંકા ગાળાના છે, જેનું સમાધાન સોલ્યુશન કરવાના અમે પ્રયાસ કરશું. એની સાથે સાથે બારેક લાભાર્થીઓ જે છે એને લાભ આપવાનો પ્રયાસ પણ અમે કર્યો છે, અને ખાસ કરીને સરકારની જુદી જુદી યોજનાઓ જે છે, ખાસ કરીને છેવાડાના માનવીને અને ખાસ કરીને ગરીબમાં ગરીબ માણસને પણ સરકારની યોજનાઓનો લાભ મળે અને એ યોજનાઓના પ્રચાર પ્રસાર માટેનો પણ આ એક એનો ઉદ્દેશ છે. અને ગામના લોકો સાથેનો સીધો રેપો કેળવાય, સીધા સંબંધો કેળવાય, એના માટેનો આ એક સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો.